गांधीनगर नगरजनों ने आज नवा मेयर मिली जशे अने आ नवा मेयर माटे अत्यारे सामान्य सभा में मतदान थई रह्युं छे, जेमां भाजपना हितेश मकवाणा ने भाजपना तमाम सभ्यों मत मिली चुक्या छे अने सामे छेड़े आपमांथी तुषार परीखे फॉर्म भर्युं हतुं। तुषार परीख ने 3 मतों मळ्या छे बहुमती साथे। आम तो हितेश मकवाणा आगळ छे अने हितेश मकवाणा गांधीनगरना नवा मेयर जाहेर थई शके छे अने थोड़ी ज वारमां तेनी सत्तावार जाहेरात थई जशे। अत्यारे जे मतदान करवामां आव्युं ते मतदान प्रमाणे हितेश मकवाणा ने भाजपना तमामे तमाम 41 वोट मळ्या छे। संवाददाता ब्रिजेश दोशी जोडाई चुक्या छे। ब्रिजेश, गांधीनगर ने नवा मेयर बिल्कुल मिहिर, जी रीते हाल दृश्य जोई शकाय छे, तमाम जे मतदारों छे एटले कॉर्पोरेटरो तेओ मत आपी रह्या छे नवा मेयर माटे अने भाजपने हितेश मकवाणाने भाजपना तमाम 41 पोताना सहित कुल 41 सभ्योनुं समर्थन जे छे मळी रह्युं छे। आपमांथी तुषार परीखे फॉर्म भर्युं हतुं अने कોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટના સમર્થનથી એ ફોર્મ ભરવામાં આવ્યું હતું। એમને 3 મત મળ્યા છે, જ્યારે બાકીના 41 મત હિતેશ મકવાણાને મળ્યા છે। હાલ મતની ગણતરી થઈ રહી છે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કમિશનર દ્વારા, પણ સીધી રીતે બહુમતી હોવાના કારણે ભાજપના હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર બનશે અને 2.5 વર્ષ માટે તેઓ મેયર રહેશે। વોર્ડ નંબર 8માંથી તેઓ જે છે આવે છે અને તેઓ ગાંધીનગરના નવા મેયર બનવા જઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્યના તેઓ પુત્ર છે, પૂનમ મકવાણા જે પૂર્વ ધારાસભ્ય હતા તેમના તેઓ પુત્ર છે અને તેઓ હવે ગાંધીનગરના નવા મેયર છે। થોડી જ વાર ક્ષણોમાં આ નવા મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કમિશનર દ્વારા અને હાલ તેઓ તમામ વિગતો મેળવી રહ્યા છે। જે મત મળ્યા છે તે મત સમગ્ર પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવી છે, પ્રક્રિયાના આધારે હવે નામની જાહેરાત કરવામાં આવશે। પહેલાં 15 મિનિટ ફોર્મ ભરવા માટે ફાળવવામાં આવી, ત્યારબાદ 15 મિનિટ ફોર્મ પરત ખેંચવા માટે અને પરત ન ખેંચાતા મતદાન કરવામાં આવ્યું અને મતદાનના આધારે જે છે હવે આ સત્તાવાર નામની જાહેરાત થવા જઈ રહી છે અને સીધી જાહેરાત જે છે કમિશનર કરવા જઈ રહ્યા છે, તેઓ જાહેરાત કરશે જેની અંદર ભાજપના હિતેશ મકવાણા નામની સત્તાવાર જાહેરાત થશે। જી બિલકુલ બ્રિજેશ, આપની પાસે થોડી જ વારમાં પાછા ફરીશું અને આજે સમાચાર અત્યારે મળી રહ્યા છે ગાંધીનગરથી। આ સમાચાર Z24 કલાકે સૌથી પહેલા આ ખબર પર મહોર લગાવી હતી અને ભાજપમાંથી હિતેશ મકવાણા સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું પણ Z24 કલાકે સૌથી પહેલા કહ્યું હતું અને આખરે એ નામની જ જાહેરાત હવે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર કરશે। મેયર પદ માટે ચૂંટણી થઈ, જેમાંથી આપમાંથી તુષાર પરીખે પણ ફોર્મ ભર્યું, હિતેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યું ભાજપમાંથી અને હિતેશ મકવાણાને ભાજપના તમામે તમામ 41 સભ્યોના મત મળ્યા છે। 44માંથી 41 બેઠકો ભાજપ પાસે છે અને નવું નામ, નવા મેયરનું નામ હિતેશ મકવાણા થઈ ચૂકી છે, નવા મેયર જે છે હિતેશ મકવાણા બની ચૂક્યા છે। બિલકુલ બ્રિજેશ, નવા મેયરની જાહેરાત થઈ ગઈ છે સત્તાવાર રીતે, હિતેશ મકવાણાના નામની જાહેરાત થઈ ચૂકી છે। હિતેશ મકવાણા નવા મેયર બન્યા છે, સીધા દ્રશ્યો આપને હિતેશ મકવાણી થઈ ચૂકી છે અને તેમના નામની જાહેરાત થઈ છે, તેઓ હાલ બધાનું જી બ્રિજેશ મિહિર, જે રીતે હિતેશ મકવાણા તમામ લોકોનો આભાર માની રહ્યા છે, જે તમામ કોર્પોરેટરો તેમને મત આપ્યા અને જે રીતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે તમામ કોર્પોરેટરો તેમણે આભાર માન્યો છે। પક્ષના જે પ્રભારી હતા અમિત ઠાકર તેઓ પણ ત્યાં હાજર છે અને હવે તેઓ મેયર પદનો સત્તાવાર ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કમિશનરની સાથે તેમની મુલાકાત અને હવે તેઓ મેયર તરીકે વિધિવત હોદ્દો ગ્રહણ કરશે અને ગાંધીનગરને નવા મેયર, પહેલી વખત ભાજપની પૂર્ણ બહુમતી સાથેની સત્તા અને જે નવા મેયર છે તે હિતેશ મકવાણા ભાજપના વોર્ડ નંબર 8માંથી આવે છે અને પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે, તેઓ હાલ આ જે દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે ચાર્જ લઈ રહ્યા છે। પક્ષ તરફથી જે ચૂંટણી ઇન્ચાર્જ હતા અમિત ઠાકર તેઓ હાજર છે અને પક્ષના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ તેઓ પણ અહીંયા હાજર છે। રુચિર ભટ્ટ દ્વારા ફોર્મ ભરવા માટે તેમને કહેવામાં આવ્યું હતું અને તેમણે ફોર્મ ભર્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, જે પ્રક્રિયા બાદ હવે જે છે તેમના નામની જાહેરાત થઈ અને હાલ તેમણે ચાર્જ સંભાળ્યો છે અને હવે બાકીના જે પદો છે તેની પણ જાહેરાત કરવામાં આવશે। ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક, આ તમામ જે પદો છે તે પદોની પણ જાહેરાત થોડી વાર બાદ થશે અને સામાન્ય સભા પહેલી આજે મળી, ગાંધીનગર મહાનગરપાલિકામાં ઐતિહાસિક પરિણામો આવ્યા બાદ 41 બેઠકો ભાજપને મળી હતી અને 3 બેઠકો વિપક્ષમાં ગઈ હતી। હવે જે છે મેયર પોતે વાત કરી રહ્યા છે। હવે ડેપ્યુટી મેયર માટે જે છે તે જાહેરાત કરવામાં આવી છે, ડેપ્યુટી મેયર કોણ ફોર્મ ભરશે તેની જાહેરાત મેયર દ્વારા કરવામાં આવશે અને જે નામ છે ભાજપનું તે નામ કહેવામાં આવશે અને ભાજપમાંથી તે ઉમેદવાર ફોર્મ ભરશે છે। જી મિહિર,
जी ब्रिजेश, तो गांधीनगर ना नवा डेप्युटी मेयर कोण बनशे ते नामनी जाहेरात करवामां आवशे। वोर्ड नंबर 8 माथी आवता हितेश मकवाणा मेयर बन्या छे। गांधीनगर ने मळ्या छे नवा मेयर। हवे डेप्युटी मेयर स्टेन्डिंग कमिटी ना चेरमेन सहित ना पदाधिकारियों ने निमणूक थशे। हितेश मकवाणा ना नाम नी सत्तावार जाहेरात करवामां आवी छे। आज नाम जी 24 कलाके सौथी पहेला दर्शाव्युं हतुं। वोर्ड नंबर 8 थी छे कोर्पोरेटर हितेश मकवाणा। पूर्व धारासभ्य पूनमभाई मकवाणा ना तेओ पुत्र छे। साथे ज गुजरात ना भाजप मां तेओ एक उमदा नेता तरीके पण तेमनुं नाम चर्चाय छे। आपने पण जणावी दीधुं के ज्यारे गांधीनगर महानगरपालिकानी चूंटणी थई ए समये तेओ वोर्ड नंबर 8 मांथी लड्या हता अने वोर्ड नंबर 8 मां चारे चार बैठको भाजपे जीती छे। आखे आखी पेनल भाजपना पक्षमां आवी छे। हितेश मकवाणाना नामनी सत्तावार जाहेरात करवामां आवी छे। पूर्व धारासभ्य पूनमभाई मकवाणाना तेओ पुत्र छे। वोर्ड नंबर 8 मांथी तेओ कोर्पोरेटर बन्या छे। तेमना नामनी जे फॉर्म छे ते गांधीनगर भाजपना प्रमुख रुचिर भट्टे तेमना नाम ने आगळ धर्यु हतुं ने तेमणे फॉर्म भर्यु हतुं। जो कि आपना नेता तुषार परीखे पण सामे फॉर्म भर्यु परंतु तेमने मतो नता मळ्या अने बहुमतीथी भाजपे हितेश मकवाणाने मेयर पद माटे जीताड्या छे। तो भाजपे अभूतपूर्व जीत मेळवी हती गांधीनगर महानगरपालिकानी चूंटणीमां अने 44માંથી 41 બેઠકો કબજે કરી અને હવે આજે 21 ઓક્ટોબરે સામાન્ય સભા મળી છે અને તેમાં ત્યારે મેયર બન્યા છે હિતેશ મકવાણા। ડેપ્યુટી મેયર પદ માટે જે કેટલાક નામો ચર્ચામાં છે તે નામોની જો વાત કરવામાં આવે તો હેમા ભટ્ટ શૈલજા ત્રિવેદીનું નામ છે, મહિલા ઉમેદવારો છે। જો કે જોવાનું એ રહેશે કે મેયર તરીકે ડેપ્યુટી મેયરનું નામ કોનું લે છે હિતેશ મકવાણા અને તેઓ ફોર્મ ભરશે ડેપ્યુટી મેયર તરીકેનું। મ્યુનિસિપલ કમિશનરે હિતેશ મકવાણાને તેમના મેયર તરીકેનો ચાર્જ સંભાળવા માટે આમંત્રિત કર્યા હતા અને તેમણે જઈ અને તેઓ મેયરની ખુરશીમાં બેસી અને ચાર્જ સંભાળ્યો હતો। ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા બન્યા છે અને ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકેનો પોતાનો હોદ્દો સંભાળ્યો છે। પુરુષ મેયર હોય તો ડેપ્યુટી મેયર તરીકે મહિલાને સ્થાન અપાઈ શકે છે અને જો મહિલાને સ્થાન આપવામાં આવે તો હેમા ભટ્ટ શૈલજા ત્રિવેદીનું નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર પદ માટે અંજના મહેતા અને છાયા ત્રિવેદીનું નામ પણ ચર્ચામાં છે। આપને એ પણ જણાવી દીધું કે 18 વર્ષ માટે પ્રથમ 18 વર્ષ માટે મેયર પદ આરક્ષિત છે। થોડી જ વારમાં ફટાફટ ખબર ખ્યાતિ સાથે આપ જોતા રહો સી 24 કલાક। We'll be right back.